પાલિકાના ગાર્ડન વિભાગના વહીવટ ઓફિસ ધરાવતા ઐતિહાસિક ગાંધીબાગમાં વધુ એક પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના બે વૃક્ષ ચોરાઈ ગયા. 4 દિવસ બાદ પાલિકાએ પોલીસ ફરિયાદ નથી નોંધાવી. એટલું જ નહીં, વર્ષે 3.50 કરોડનો ખર્ચ સિક્યુરિટી એજન્સી પાછળ થાય છે, છતાં ગાંધીબાગમાં 5 માસમાં જ બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના 15 વૃક્ષ ઘટીને હવે 10 થઈ ગયા છે. 25 જાન્યુઆરીની રાત્રિ અને 26 જાન્યુઆરીની સવાર દરમિયાન કોઈક અજાણ્યા ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરી કરી ગયા. પોલીસ અધિકારીઓને જાણ પણ કરાઈ. ગાર્ડન તેમજ વોચ એન્ડ વોર્ડના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી માટે એકબીજાને ટપલી દાવ આપી રહ્યા છે. વિભાગ જણાવે છે કે ગાંધીબાગમાં દરેક પોઈન્ટ મળી 30 સીસીટીવી છે. રાઉન્ડ ધ ક્લોક 3 શિફ્ટમાં 9 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક તૈનાત રહે છે, છતાં ચંદનના વૃક્ષની ચોરી નથી અટકી. ગાંધીબાગમાં સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર બનાસ સિક્યુરિટી પાછળ વર્ષે 3.50 કરોડ ખર્ચાય છે. ચોરીના પ્રકરણમાં એજન્સી સામે જ ફરિયાદ કરવાની ફરિયાદ પણ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.